वंदे मातरम विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आपने लास्ट लेक्चर में स्वाध्याय 10.1 ना प्रश्न नंबर 1-6 सुधी भण्या हता। आजे आपने स्वाध्याय 10.1 ना प्रश्न नंबर 7-12 सुधी भणवानुं छे, जेमां तमारे परिमिति शोधता शीखवानुं छे, परंतु थोड़ुंक अलग रीते, एटले के तमने परिमिति आपी दीधी होय अने एना परथी तमारे बाजुनुं माप शोधता शीखवानुं छे। तो चलो आपणे स्टार्ट करीए। स्वाध्याय 10.1 प्रश्न नंबर 7, जेनी बाजुओना माप 10 सेमी, 14 सेमी अने 15 सेमी होय तेवा त्रिकोणनी परिमिति शोधो। हवे आपणने त्रिकोणनी परिमिति शोधी, त्रणेय बाजुओना माप केवा आपणने आप्या छे, अलग अलग आपेला छे, तो तमे आवुं त्रिकोण दोरी शको छो। तो एक बाजुओनुं माप केटलुं छे? 10 सेमी, तो आपणे 10 सेमी लखीए। बीजी बाजुनुं माप केटलुं छे? 14 सेमी, तो 14 सेमी लखीए। अने त्रीजी बाजुनुं माप 15 सेमी, तो आपणे 15 सेमी लखी। आकृति दोरवी फरजियात नथी, आ तो आपणे मात्र समझ खातर दोरीए छीए। हवे त्रिकोणनी परिमिति, तो आपणे सूत्र मूकीशું। त्रिकोणनी परिमिति बराबर बधी बाजुओना मापनो सरवाळो। परिमितिनું सूत्र हमेशा શું આવે? બધી બાજુઓના માપનો સરવાળો। તો હવે એક બાજુનું માપ કેટલું છે? 10 સેમી, તો 10 સેમી પ્લસ 14 સેમી પ્લસ 15 સેમી, તો આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને 10 ને 14 કેટલા થશે? 10 ને 14 24, 24 ને 15 કેટલા થાય? 39, તો કુલ કેટલા સેમી પરિમિતિ મળી? આપણને 39 સેમી પરિમિતિ મળી। પ્રશ્ન નંબર 8, કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા નિયમિત ષટકોણ આપ્યો છે। નિયમિત ષટકોણ એટલે ગણિતની ભાષામાં નિયમિત એટલે શું થાય? કે જેની બધી બાજુ કેવી હોય? સરખી। તો અને ષટકોણ, ષટકોણ એટલે કેટલી બાજુઓ થાય? 6 બાજુઓ થાય। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું, તમને અહીંયા ષટકોણ આપ્યો છે, પંચકોણ આપ્યો હોય તો 5 બાજુ લેવાની, પરંતુ અહીંયા ષટકોણ આપ્યો છે તો 6 બાજુ, કે અને 6 બાજુ કેવી છે? નિયમિત એટલે કે સરખી છે। તો આપણે પહેલાં એવો ષટકોણ દોરીએ કે જેની 6 બાજુ કેવી હોય? સરખી હોય। તો આપણે ષટકોણ દોર્યો, તો આપણે આ ષટકોણ દોર્યો જેની દરેક બાજુ કેટલી છે? 6। દરેક બાજુનું માપ સરખું છે અને કુલ કેટલી બાજુ છે? 3, 4, 5 અને 6, કેમ કે ષટકોણ છે તો આપણે 6 જ બાજુ હોય। હવે તમને શું કીધું છે? દરેક બાજુનું માપ 8 મીટર છે, આ 6 બાજુનું માપ કેટલા મીટર છે? 8 મીટર છે। તો 6 બાજુ કેટલા મીટર થશે? 8 મીટર થશે, બરાબર છે। હવે આપણે ષટકોણની પરિમિતિ શોધીએ, તો આપણે લખીએ સૂત્ર, ષટકોણની परिमिति बराबर बधी बाजुओना मापनो सरवाळो। हवे कुल केटली बाजू छे? 6 बाजू, तो तमे 6 लखशो, 8 सेमी प्लस 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 8 सेमी। विद्यार्थी मित्रों, कुल केटली बाजू होती? 6 बाजू होती, तो आपणे 6 वार 8 सेमी 8 सेमी एम लख्यू। हवे 6 नो आपणे सरवाळो करीए, 8 ने 8 16, 16 ने 8 24, 24 ने 8 32, 32 ને 8 કેટલા થાય છે? તો કે 32 ને 8 42, 40 સોરી, તો 40 ને 8 48, તો કુલ કેટલા સેમી થયું? 48 સેમી। તો આપણને ષટકોણની પરિમિતિ કુલ કેટલા સેમી મળી? 48 સેમી। પ્રશ્ન નંબર 9, 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, દાખલો થોડોક અલગ છે। કઈ રીતના? કેમ કે અહીંયા તમને પરિમિતિ આપી દીધી છે અને તમારે બાજુનું માપ શોધવાનું છે। તો આપણે ચોરસ પહેલાં દોરીએ, બરાબર છે? ચોરસની તો કુલ 4 બાજુ હોય છે અને ચારેય બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે। તો એની પરિમિતિ તમને કેટલી આપી દીધી છે? 20 મીટર, એટલે કે ચારેય બાજુનો માપ થઈને તમને કેટલું આપ્યું છે? 20 મીટર। હવે ચોરસની પરિમિતિનું આપણને સૂત્ર આવડે છે, ચોરસની પરિમિતિ બરાબર આપણે આગળ પણ ભણ્યા છીએ, 4 ગુણ્યા લંબાઈ। શા માટે 4 ગુણ્યા લંબાઈ?
બધી બાજુઓના માપનો સરવાળો એમ પણ તમે લખી શકો, કેમ કે બધી બાજુઓ સરખી જ છે, એટલે ચાર બાજુ છે અને ચારે બાજુ સરખી હોય તો ચાર ગુણ્યા લંબાઈ, બરાબર છે. ચોરસની પરિમિતિ આપણને અહીંયા કેટલી આપી છે તો 20 મીટર, તો અહીં આપણે 20 લખીએ, બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુણાકારમાં છે, 4 આ સાઈડ આવે તો નીચે આવી જાય છેદમાં, તો છેદમાં આવી ગયા બરાબર લંબાઈ. હવે તમે ભાગ ઉડાડો, 4 5 કેટલા થાય 20, તો લંબાઈ કેટલી થઈ 5 મીટર, કેટલા મીટર થાય 5 મીટર. તો ચોરસની એક બાજુનું માપ જ આપણને પૂછ્યું છે, તો આપણને એક બાજુનું માપ કેટલું મળ્યું, 5 મીટર. એક બાજુનું 5, બીજી બાજુનું 5, એટલે 10 10 ને 5 15, ને 15 ને 5 20, તો તમને ટોટલ માપ 20 આપી દીધેલું, તો 20 મળી ગયું. તો આપણને એક બાજુનું માપ કેટલું મળ્યું, 5 મીટર. પ્રશ્ન નંબર 10, નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે, તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી. હવે ઉપર હતું એવી રીતના જ છે, આપણને અહીંયા પરિમિતિ આપી દીધેલી છે અને બાજુની લંબાઈ પૂછી છે. ઉપર તમને માત્ર એક જ બાજુની લંબાઈ પૂછી હતી અને અહીંયા દરેક બાજુની પૂછી, પણ નિયમિત પંચકોણ, હવે આગળ પણ આપણે ભણ્યા છીએ, જ્યારે નિયમિત પંચકોણ હોય એટલે નિયમિત એટલે શું, કે બધી બાજુઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો પંચકોણ એટલે કેટલી બાજુ થાય, 5 બાજુ થાય. પંચકોણ એટલે કેટલી બાજુ થાય, તો કે 5 બાજુ થાય. તો તમારે સૌ પ્રથમ તો 5 બાજુ આપણે દોરી નાખીએ, તો 1 2 3 4 ને 5, તો પંચકોણ થોડોક વ્યવસ્થિત નથી દોરાણો, પરંતુ પંચકોણ એટલે 5 બાજુ. આપણે પંચકોણ દોર્યો, એની પરિમિતિ તમને કેટલી આપી છે, 100 સેમી. તો આપણે અહીંયા લખીએ, આકૃતિ દોરવી તમારે લોકોએ ફરજિયાત નથી, માત્ર સમજાવવા માટે દોરાવું છું. પંચકોણની પરિમિતિ બરાબર, આપણે પંચકોણની પરિમિતિ, પંચકોણમાં કુલ કેટલી બાજુ હોય છે, 5 બાજુ, અને બધાની લંબાઈ કેવી હોય છે, સરખી હોય છે. તો તમે 5 ગુણ્યા લંબાઈ લખી શકો. જો લંબાઈ અલગ અલગ હોય, તો તમે નિયમિત પંચકોણ ન આપ્યો હોય, લંબાઈ બધાની અલગ હોય, તો તમે 5 ગુણ્યા લંબાઈ ન લખી શકો. તો તમારે એમ લખવું પડે, બધી બાજુઓના માપનો સરવાળો, અને અહીંયા એમ લખો તો પણ ચાલે, પરંતુ આપણે 5 ગુણ્યા લંબાઈ, 5 બાજુ છે અને બધાની લંબાઈ કેવી હોય, સરખી હોય. પરિમિતિ આપણને કેટલી આપી છે, 100 100 5 ગુણ્યા લંબાઈ. તો આપણે 100ના છેદમાં કેટલા લખવાના, 5 5 આ સાઈડ બી આવે તો છેદમાં આવી જાય, તો 20 50 100 થાય. તો લંબાઈ કેટલી મળી, 20. તો એક બાજુની લંબાઈ કેટલી મળી, 20 સેમી મળી. એક બાજુની લંબાઈ કેટલી મળી, 20 સેમી. તો બીજી બાજુની પણ 20, ત્રીજી બાજુની પણ 20, અને ચોથી બાજુની 20, ને પાંચમી બાજુની 20. પાંચેય બાજુની 20 20 કરીએ તો 100 મળી જાય. એટલે તમારી એક બાજુની લંબાઈ 20 સેમી, તો દરેક બાજુની લંબાઈ પણ કેટલા સેમી થાય, 20 સેમી. કારણ કે નિયમિત પંચકોણ છે એટલે બધી બાજુઓની લંબાઈ સરખી જ હોય છે. પ્રશ્ન નંબર 11, દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. આપણી પાસે એક દોરીનો ટુકડો છે, એની લંબાઈ 30 સેમી છે, બરાબર છે. હવે જો આ દોરીનો ઉપયોગ, હવે એ દોરીનો ઉપયોગ તમારે પહેલાં તો એ, એટલે કે એક ચોરસ બનાવો, એટલે કે આ 30 સેમી દોરી છે એને વાળીને તમારે ચોરસ બનાવવાનું છે. આ 30 સેમીમાંથી આખું ચોરસ બનાવવાનું છે. અને એક સમબાજુ ત્રિકોણ, સમબાજુ એટલે કે ત્રણેય બાજુ કેવી હોય, સરખી, તો આ ત્રિકોણ બનાવવાનું છે એ 30 સેમી દોરીમાંથી. અને એક નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણ 30 સેમી દોરીમાંથી એક નિયમિત ષટકોણ બનાવવાનું છે. તો એવું કરવામાં આવે તો આકૃતિમાં એક બાજુની લંબાઈ, એટલે કે આ એક બાજુની લંબાઈ, ત્રિકોણમાં આ એક બાજુની લંબાઈ, અને ષટકોણમાં કોઈ એક બાજુ, કેમ કે બધી બાજુઓ સરખી જ છે, તો એક બાજુની લંબાઈ પૂછી છે. તો સૌ પ્રથમ આપણે લઈએ એ એક ચોરસ, તો એ કરીને આપણે લખીએ એક ચોરસ. હવે તમને તો ચોરસ આપણે પહેલાં અહીંયા દોરી નાખીએ, તો ચોરસની પરિમિતિ આપણને કેટલી આપેલી છે, 30. વિદ્યાર્થી મિત્રો, રકમમાં તમને પરિમિતિ એવો શબ્દ નથી આપેલો, પરંતુ તમને શું કીધેલું છે કે દોરીની ટુકડાની લંબાઈ 30 સેમી છે, ને 30 સેમીને તમારે વાળીને ચોરસ બનાવવાનું છે. તો આખી દોરીમાં 30 સેમી દોરીમાંથી જ ચોરસ બનાવવાનું છે, તો કુલ લંબાઈ 30 જ થશે ચોરસની, એટલે પરિમિતિ કેટલી થાય, 30. તો આપણે હવે સૂત્ર મૂકીએ, ચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર થાય, 4 બાજુ છે તો હું લખવાનું 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ, અને પરિમિતિ આપણને કેટલી આપી છે, 30. હવે આ 4ને તમે આ સાઈડ લાવો તો છેદમાં આવી જાય બરાબર લંબાઈ. હવે 30 ભાગ્યા તમે 4 કરો તો આવી શકે, 30 ભાગ્યા તમે 4 કરો તો તમે 4 એકાના ઘડિયામાં ક્યાંય પણ 30 આવે છે, તો 4 એકા 4, 4 2 4, 4 7 કેટલા થાય છે, 28 થાય.
તો એવી રીતના તમે ભાગ ઉડાડવા પડે તો 2 2 4 અને 15 2 30 એમ ઉડાડી શકો. 2 2 ઉડી જાય એટલે 15 ના છેદમાં 2, 15 ના છેદમાં 2 ને તમે 7.5 પણ લખી શકો. તો દોરીની એક બાજુનું માપ કેટલું થાય છે ચોરસની? ચોરસની એક બાજુનું માપ 7.5 સેમી થાય છે. એટલે ચારે બાજુનું માપ થઈને કુલ કેટલા? અહીંયા 7.5, અહીંયા 7.5, એટલે 15 7.5, એટલે અને અહીંયા 7.5, એટલે કુલ 30 થઈ જાય. એવી રીતના આપણે બીજું લઈએ, એક સમબાજુ ત્રિકોણ. તો બી સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે ચારે બાજુ કેવી હોય છે? સરખી. ત્રણેય બાજુ કેવી હોય? સરખી હોય. તો આ સમબાજુ ત્રિકોણ લ્યો છો તો ત્રણેય બાજુનું માપ કેવું હોય છે? સરખું હોય છે, બરાબર છે. અને એની પરિમિતિ પણ કેટલી છે? 30. કેમ કે આપણને દોરીમાંથી જ બનાવવાનું છે ત્રિકોણ. તો દોરી 30 સેમીની છે તો 30 સેમીમાંથી જ આપણે ત્રિકોણ બનાવ્યું. સૂત્ર મૂકીએ, ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. ત્રિકોણમાં કેટલી બાજુ હોય છે? 3, એટલે 3 ગુણ્યા લંબાઈ. ચોરસમાં કેટલી બાજુ હોય છે? 4, એટલે 4 ગુણ્યા લંબાઈ. તો 3, ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? 30, અને 3 ગુણ્યા લંબાઈ. હવે આ 3 છે, આ સાઈડ બી આવે તો છેદમાં ઉતારે બરાબર લંબાઈ. તો 10 3 30 થાય. તો લંબાઈ આપણને કેટલી મળી? 10 સેમી. તો એક બાજુની લંબાઈ કેટલી થાય ત્રિકોણની? 10 સેમી. બીજી બાજુની પણ 10 સેમી, ત્રીજી બાજુની પણ 10 સેમી, એટલે કુલ 30 સેમી થઈ જાય. એટલે આપણને એક બાજુની પૂછી તો એક બાજુની લંબાઈ કેટલી મળે? 10 સેમી. હવે એવી જ રીતના તમને છે શું કીધું છે? એક નિયમિત ષટકોણ. તો આપણે નિયમિત ષટકોણની લંબાઈ જોઈએ તો આપણે સી કરીને લખીએ. નિયમિત ષટકોણ, નિયમિત એટલે કે બધી બાજુ કેવી હોય? સરખી હોય. તો ષટકોણ, આપણે ષટકોણ દોરીએ. આની પરિમિતિ પણ કેટલી છે? 30 સેમી, કારણ કે આ ત્રણેય માપ 30 સેમી દોરીમાંથી જ બનાવવામાં આવ્યા હતા. હવે ષટકોણની પરિમિતિ લખો તમે. ષટકોણની પરિમિતિ બરાબર, હવે ષટકોણ એટલે કેટલી બાજુ થાય? 6 બાજુ. તો આપણે શું લખવાનું? 6 ગુણ્યા લંબાઈ. બધી બાજુ સરખી છે એટલા માટે, નહીં તો આપણે બધી બાજુઓના માપનો સરવાળો એમ કરીને લખીએ છીએ. પરિમિતિ કેટલી આપે છે? 30, બરાબર 6 ગુણ્યા લંબાઈ. હવે આ 6 છે એ બરાબરની આ સાઈડ આવતારી તો ક્યાં આવે? નીચે, બરાબર લંબાઈ. હવે 6 ને કેટલા વડે ગુણો તો 30 આવે? તો 6 5 30 થાય. તો આપણને લંબાઈ કેટલી મળશે? 5 સેમી. તો એક બાજુની ષટકોણની એક બાજુની લંબાઈ કેટલી થાય? 5 સેમી થાય છે. એટલે બધી બાજુની લંબાઈ થઈને કેટલી થાય? 30 સેમી. તો ચોરસની એક બાજુની લંબાઈ 7.5 સેમી, ત્રિકોણની એક બાજુની લંબાઈ 10 સેમી, અને ષટકોણની એક બાજુની લંબાઈ 5 સેમી મળે છે. પ્રશ્ન નંબર 12. એક ત્રિકોણની 2 બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રિકોણની ત્રીજી બાજુનું માપ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ત્રિકોણ જોયો તો તેમની ત્રણેય બાજુઓના માપ સરખા હતા, જેથી કરીને આપણે એવું સૂત્ર મૂકી શકતા પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. પરંતુ અહીંયા જો એક બાજુનું માપ 12 છે ને એકનું 14 છે, એટલે ત્રણેય બાજુઓના માપ કેવા છે? અલગ હશે. તો આવી રીતના આપણે ત્રણેય બાજુઓના માપ અલગ. હવે એકનું માપ કેટલું છે? 12 સેમી, અને બીજાનું માપ કેટલું છે? 14 સેમી. તો હવે એક માપ શોધવાનું કીધું છે અને એની પરિમિતિ કુલ કેટલી આપી છે? 36. તો આપણે લખીએ, ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો. બધી બાજુઓના માપનો સરવાળો, બરાબર છે. હવે ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે? 36. હવે એક બાજુનું માપ કેટલું આપ્યું છે? 12 સેમી. બીજી બાજુનું માપ કેટલું આપ્યું છે? 14 સેમી. અને એક બાજુનું માપ બાકી રહી, તો ત્રીજી બાજુનું માપ આપણને આપ્યું નથી, તો ત્યાં આપણે લખી નાખીએ ત્રીજી બાજુ, બરાબર છે. હવે 36 બરાબર 12 ને 14 કેટલા થાય? તો કે 12 ને 14 કેટલા થાય? 26. તો 26 સેમી પ્લસ ત્રીજી બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં તમારે અહીંયા ગુણાકાર હતો એટલા માટે તમે અહીંયા નીચે આ સાઈડ લાવતા હતા તો નીચે આવતું હતું, પરંતુ અહીંયા શું છે? સરવાળાની નિશાની છે. તો સરવાળાની નિશાનીમાં આ સાઈડ આવે તો આ પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ, અને માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. તો અહીંયા પ્લસ 26 છે, તો આ બાજુ આવે તો કેવા થઈ જાય છે? માઇનસ. ગુણાકાર હોય તો આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય, પરંતુ સરવાળા બાદબાકી હોય તો શું આવે? પ્લસ હોય તો માઇનસ, અને માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ હતા તો આપણે એ માઇનસ કરીએ, બરાબર શું વધ્યું? ત્રીજી બાજુ. 36 માંથી 26 જાય
तो केटला वधे 36 माथी तमे 26 बात करो तो तमने कुल केटला वधशे 10 सेमी। तो त्रीजी बाजुनुं माप केटलुं थशे 10 सेमी। पहली बाजुनुं माप 12 सेमी, बीजी बाजुनुं माप 14 सेमी अने त्रीजी बाजुनुं माप अपने केटलुं मळ्युं 10। आ त्रणेयनो सरवाळो करो एटले तमने परिमिति 36 मळी जाय।